વનરાજ ભાઈ, ગઈકાલે તમારી દીકરી અદિતિને દક્ષાબેન જોઈ ગયા હતા અને અદિતિ પણ એને બહુ પસંદ આવી છે. એમાં મોટો દીકરો ગૌરવ છે, નાનો દીકરો ગૌતમ, અને આપણે જેની વાત કરી રહ્યા છીએ એ આ ગૌતમ દીકરો છે. બેટા, તારો અભ્યાસ ચાલુ છે કે પછી જોબ પર લાગી ગયો? અંકલ, ડિગ્રીના 2 વર્ષ બાકી છે. જેવા ડિગ્રીના 2 વર્ષ પૂરા થશે ને, એટલે જોબ પર લાગી જઈશ. દક્ષાબેન, આ તમારો મોટો દીકરો ગૌરવ, એ અત્યારે શું કરે છે? એ હમણાં જોબ પર લાગી ગયો છે. અને ભાઈ, તમારે હજી મારા દીકરાને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. નહીં બેન, એમાં પૂછવાનું શું હોય? કોઈ પણ વ્યક્તિનો ચહેરો જોઈએ ને એટલે એનો અંદાજો આવી જ જાય. પણ દક્ષાબેન, આ તમારા મોટા દીકરાની સગાઈ થઈ ગઈ છે? ના ભાઈ, મારા મોટા દીકરાની સગાઈ જ બાકી છે. છોકરી ગોતીએ છે, મળી જશે. સારું બેન, હવે અમે નીકળીએ અને આનો જવાબ તને હિંમતભાઈ પછી જણાવી દેશે. અરે, આવી રીતે થોડું જોઈ ચા પાણી બનાવ. બેસ થોડી. ના ના બેન, પછી ક્યારેક આપણે પાછા પીશું, અત્યારે અમે નીકળીએ. જય શ્રી કૃષ્ણ. બેટા, મારે તને એક વાત કરવી છે. હા, બોલો ને પપ્પા. દક્ષાબેન ના નાના દીકરા ગૌતમ ને હું જોઈ આવ્યો છું. છોકરો દેખાવનો ખૂબ સારો છે, પણ બેટા, હું એક મૂંઝવણમાં મુકાઈ ગયો છું કે આ દક્ષાબેન એના નાના દીકરાની સગાઈ તો તારી સાથે કરવા માંગે છે, પણ એનો મોટો દીકરો ગૌરવ એ હજી બાકી છે. પણ ત્યારે તો મને કાંઈ સમજણ ન પડી, પણ હિંમતભાઈ બહાર આવ્યા ને ત્યારે મને એની વાત કરી. તો શું વાત કરી પપ્પા? એ જ કે એના મોટા દીકરાને છોડી અને નાના દીકરાની સગાઈ એટલા માટે કરવા માંગે છે કે મોટો દીકરો ગૌરવ એ માંગલિક છે. માંગલિક? માંગલિક એટલે શું પપ્પા? બેટા, આ જેની કુંડલીમાં મંગળ દોષ હોય ને એને માંગલિક કહેવાય. અચ્છા, તો તેનાથી શું થાય પપ્પા? એટલે કે એ વ્યક્તિના લગ્ન થાય ને પછી એના જીવનમાં ઘણા બધા પ્રોબ્લેમ આવે. પ્રોબ્લેમ્સ? કેવા પ્રોબ્લેમ્સ? હવે એ બધું છોડ બેટા, પણ મને એટલી જરૂર ખબર પડે છે કે એવા માંગલિક છોકરા સાથે લગ્ન ન કરાય. ગૌતમ, આપણે ઘણી બધી વાતો કરી લીધી, પણ જે વાત મારે પૂછવાની હતી એ તો રહી જ ગઈ. કઈ વાત પૂછવાની રહી ગઈ? બોલ ને. જો, આપણા બંનેની સગાઈની વાત ચાલી છે તે બરોબર છે, પણ મને એ નથી સમજ પડતી કે તારો મોટો ભાઈ ગૌરવની સગાઈની વાત છોડીને તારી સગાઈની વાત શા માટે કરવામાં આવે છે. એમાં એવું છે ને કે ભાઈ અત્યારે સગાઈ કરવાની ના પાડે છે. પણ શું કામ ના પાડે છે? તેનું કઈ કારણ? એ તો મને ખ્યાલ નથી, એ બધું જવા દેને. આપણે અત્યારે શું મુદ્દા ઉપર વાત કરતા હતા એની ઉપર ફોકસ કર ને. જો ગૌતમ, તું મને પસંદ કરે છે એ વાત બરોબર છે, પણ મેં અત્યારે હા નથી કીધી અને મને વિચારવા માટે થોડો સમય જોઈશે. હા તો કઈ વાંધો નહીં,
તારે જેટલો સમય જોતો હોય ને એટલો લઈ લે. પણ એક વાત કહું, મેં તો તને પસંદ કરી જ લીધી છે, પણ તું હા પાડે ને ત્યાં સુધી હું રાહ જોઈશ. ઓકે. હા તો હવે હું રજા લઉં. હા, મળીએ પછી. બાય. બાય. બોલા દીતી, મને અહીં શું કામ બોલાવ્યો છે? મારે થોડું કામ હતું. જો જે હોય તે જલ્દી બોલ, કારણ કે તારી અને ગૌતમની સગાઈની વાત ચાલે છે. કોઈ આપણને અહીં આવી રીતે જોઈ જશે તો ખોટું થશે. હા હા, કહું છું. ગૌરવ, મેં તને એ જ કારણવશ અહીંયા બોલાવ્યા છે, કારણ કે મને એ નથી સમજાતું કે કોઈ પણ માં પોતાના મોટા દીકરાને છોડીને એના નાના દીકરાની સગાઈ શા માટે કરવા માંગે છે. તે આ ફાલતુ વાત કરવા માટે મને અહીં બોલાવ્યો છે. હવે મુદ્દાથી ભટકાવવાની કોશિશ ના કર. હું જાણવા માંગુ છું કે તને છોડીને ગૌતમની વાત શા માટે ચાલી મારી સગાઈ માટે. મુદ્દામાં કોઈ દમ હોય તો વાત કરવાની મજા પણ આવે ને. અદિતિ, તું ખોટા ટ્રેક પર જઈ રહી છે. શા માટે? આ મુદ્દામાં દમ પણ છે અને ટ્રેક પણ સાચો છે, એટલે જે છે આજે તમારે મને બતાવવું જ પડશે. તો સાંભળ, કારણ કે હું માંગલિક છું. તો એ કોઈ અવગુણ છે તમારામાં? અવગુણ હોત તો કદાચ બદલી પણ શકાત, પણ આ તો વિધાતાએ લખેલા લેખ છે, એને કોણ બદલી શકવાનું? જુઓ ગૌરવ, આપણા ભારત વર્ષમાં ઘણા એવા કિસ્સા છે જ્યાં લોકોએ વિધાતાના લેખમાં પણ મેઘ માર્યા છે. એના માટે અતૂટ આત્મવિશ્વાસ અને પ્રબળ પ્રેમ જોઈએ. 8-10 જગ્યાએ મારી સગાઈની વાત ચાલી, પણ દરેક જગ્યાએથી ના જ આવી. કારણ કે હું માંગલિક છું, અને એક માંગલિક સાથે કોણ પોતાની છોકરી પરણાવે? તો પછી તમારો એ આત્મવિશ્વાસ હજુ એમને મડક છે કે તૂટી ગયો? માણસ જ્યારે માણસને તોડે ને ત્યારે આત્મવિશ્વાસ પણ તૂટી જ જાય છે. દરેક જગ્યાએથી ના આવ્યા બાદ મેં જ મારી મમ્મીને કહ્યું કે મારી વાત છોડો અને ગૌતમની વાત ચલાવો. કદાચ મારા નસીબમાં જીવનસાથીનો પ્રેમ લખ્યો જ નહીં હોય. તો પછી મારા લીધે હું મારા નાના ભાઈને શું કામ હેરાન કરું? હા, એમ પણ બલિદાન હંમેશા મોટાને જ આપવું પડે છે, ભલે આ માંગલિકની વાત હોય કે પછી સંસારની કોઈ પણ. મારા સપનાઓને હું મારા ભાઈના સપનાઓ સાથે જોડી અને એને હંમેશા આશીર્વાદ આપતો રહીશ કે સદાય ખુશ રહે. તો પછી તમારું શું? મારું જે થવું હોય તે થાય, પણ મારા લીધે મારા પરિવારને દુઃખ ન થવું જોઈએ. ઘણો સમય થઈ ગયો છે, હવે મારે જવું જોઈએ. ચાલો પછી મળીએ. હા. બેટા બેસ. કેમ છો? બસ મજામાં. બેટા, થોડા જ દિવસમાં તારી અને ગૌતમની સગાઈ થવા જઈ રહી છે. મારે તને એટલું પૂછવું છે કે તું આ સંબંધથી ખુશ તો છે ને બેટા? હા. અરે બેટા, તને ખબર છે તારા માટે મેં અત્યારથી જાત જાતના દાગીના, ઓર્નામેન્ટ, સાડીઓ આ બધું નક્કી કરી નાખ્યું છે. આંટી, તમને ખોટું ના લાગે તો એક વાત પૂછું.
બોલ ને બેટા. આંટી, તમારા મોટા દીકરા ગૌરવની ક્યાંય સગાઈની વાત ચાલે છે કે નહીં? નહીં બેટા. પણ કેમ? બેટા, ગૌરવ લગ્ન કરવાની ના પાડે છે. તેની પાછળનું કઈ કારણ? ગૌરવ ખુદ મને કારણ નથી બતાવતો બેટા, તો હું તને શું કહેવાની? ઠીક છે આંટી, મારા પપ્પાનો આવવાનો ટાઈમ થઈ ગયો છે, તો મારે જવું પડશે. સંભાળીને જજો. ઠીક છે આંટી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા હા, હું મારા અંગત કામમાં હતો ને એટલે મળવાનું હતું. તમે શાંતિ રાખો, બે દિવસમાં મળું. ઓકે ઓકે. હા આદિતિ, બેટા અહીંયા આવતા. હા પપ્પા, આવી. હા બોલો ને પપ્પા. બેટા, હમણાં હિંમતભાઈનો ફોન હતો અને આવતીકાલનું સારું મુહૂર્ત છે એટલે એમણે કહ્યું છે કે તારી અને ગૌતમની સગાઈ કરી નાખીએ. ઓકે પપ્પા, જેમ તમને ઠીક લાગે. ઠીક તો અત્યારે છે બેટા, જ્યાં સુધી તું મારી નજરની સામે છે. પણ પરણીને તું સાસરે જતી રહીશ ને ત્યારે તારી વગરની એક એક ક્ષણ કેમ વિતાવી ને એ તો મારું મન જાણે છે. ઓહો પપ્પા, શું તમે પણ. ચાલો તો પછી એક કામ કરીએ, મારે સાસરે જવું જ નથી. અરે, જે કાર્ય કરવાથી મારા પપ્પા દુખી થાય એ કાર્ય હું શા માટે કરું? આ દીકરી તો પારકી અમાનત કહેવાય, અને ન તો મારા ઘરમાં રાખી શકું કે ન તો એને મારાથી અળગી થતા જોઈ શકું. ઓહો પપ્પા, તો હવે તમે બહુ મોટી મૂંઝવણમાં મુકાઈ ગયા છો. એ બધી વાત તો સાચી બેટા, પણ અત્યારે મને ચા પીવાનું મન થયું છે, તો તું મારા માટે ગરમા ગરમ ચા બનાવી આપ. અરે પપ્પા, તમે ટેન્શન નહીં લો, હમણાં જ હું મસ્ત ચા બનાવી આપું છું તમને. દક્ષાબેન, આ કલાક પછીનું મુહૂર્ત સારું છે અને ગોર બાપા હમણાં આવે જ છે, તો અદિતિને અને ગૌતમને બાજટ પર બેહાડી અને રૂપિયો નાળી રાખીને સગાઈના બંધનમાં બાંધી દઈએ. નહીં પપ્પા, બાજોટ પર હું અને ગૌતમ નહીં, પણ હું અને ગૌરવ બેસીશું. કેમ બેટા, તું આવું કેમ બોલી રહી છે? પપ્પા, હું જે બોલી રહી છું એ જ સત્ય છે ને એ જ મારો ફેસલો છે. પણ બેટા, આપણે તો પહેલેથી તારી સગાઈની વાત ગૌતમ સાથે જ ચલાવી હતી, તો તું અત્યારે આવું કેમ બોલે છે? કારણ કે મને ગૌરવ પસંદ છે અને એ જાણવા છતાંય કે તે માંગલિક છે. બેટા, આ વાત અશક્ય છે, અને હું એક બાપ હોવાના નાતે હું તને આવી રજા નહીં આપું. કેમ પપ્પા? જો ગૌરવની જગ્યાએ હું માંગલિક હોત તો પણ શું તમારો ફેસલો આ જ હોત? આ જ વાત જાણવા માટે મેં આંટી જોડે અને ગૌતમ જોડે પણ વાત કરી, પણ એક માં હોવાના નાતે અને એક ભાઈ હોવાના નાતે તેઓએ મારાથી આ વાત છુપાવી. પણ બેટા, પપ્પા, પછી જ્યારે હું ગૌરવને મળી ત્યારે એનો પરિવાર પ્રત્યેનો પ્રેમ, લાગણી અને બલિદાનના તીર મને આર પાર ઉતરી ગયા. ત્યારે મને એમ થયું કે જો એક વ્યક્તિ પોતાના પરિવારને એટલો પ્રેમ કરી શકે છે તો એ મને કેટલો પ્રેમ કરશે. અદિતિ, તું આ શું બોલે છે? તું તારા ભવિષ્યનો તો વિચાર કર.
તું ગૌતમ સાથે વધારે ખુશ રહીશ અને એ તો વિચાર કર કે હું માંગલિક છું. હા, આ રહી વાત આ માંગલિકની, તો કાગળ પર લખેલું ભૂસી પણ શકાય અને મિટાવી પણ શકાય. અને હું આ બધી વાતમાં નથી માનતી, પણ છતાંય જો આ વાત સત્ય છે કે ગૌરવને મંગળ દોષ છે, તો મારો પ્રબળ પ્રેમ અને અતૂટ આત્મવિશ્વાસથી હું ગૌરવ પર લાગેલા તમામ દોષોને મિટાવીને બતાવીશ. શાબાસ બેટા, હું નતો જાણતો કે મારી દીકરી આટલી હિંમત વાળી હશે અને એની વિચારશૈલી આટલી ઊંચી હશે. બેટા, મને તારા પર ગર્વ છે. દક્ષાબેન, હવે તમે શું કહેવા માંગો છો? આદિતીની વાત સાંભળીને હું તો દંગ જ રહી ગઈ. મારો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો જાગી ગયો. એક માં હોવાના નાતે હું ક્યાંક ને ક્યાંક ભટકી ગઈ હતી, પણ અદિતિની વાત સાંભળીને મારો આત્મા જાગી ગયો. ખરેખર બેટા, તું ધન્ય છે. હા મમ્મી, તમારી વાત એકદમ સાચી છે. મને તો કોઈ બીજી છોકરી મળી જશે, પણ મારા ભાઈ માટે કોઈ સાચો જીવનસાથીના રૂપમાં હોય ને તો એ અદિતિ છે. અને હું મારી જાતને ગર્વ અનુભવું છું કે આપણે એ દેશમાં રહીએ છીએ કે જ્યાં અદિતિ જેવી આત્મવિશ્વાસી છોકરીઓ હજુ પણ છે. આપણે સગાઈનું મુહૂર્ત તો જોડાવી લીધું છે, હવે જેમ બને એમ જલ્દી આ લગ્નના રૂડા ઢોલ વગાડાવી દઈએ ને. હા, હવે તો મારો ભાઈ ઘોડીએ ચડશે.